કઈ નઈ, હોઈ જાવ ભાઈ ગયો ને. ઓલા બેન જોવા કિડનેપ નત કરતા ના મારી કસલા કેમ જોઈ ભાઈ બો તો લઈ જતા પહેલા હું ખુદ લે રવિવારી ના કપડા પહેરતો 30 રૂપિયા નો શર્ટ લાવતો. આ છે ઓલો, એને શરીરમાં કઈ થયેલું છે? હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. રાતે અમે લોકો લેટ આવ્યા હતા, આઈ થિંક 12:30 આસપાસ ઘરે પહોંચ્યા હતા, અને અત્યારે અહીં જોયું બાલ્કનીની અંદર તો ઓલો છે ને એક મરી ગયો હતો. ઓલાને શું થયું કંઈ સમજાણું નહીં. અત્યારે ઓલા માટે મસ્ત મજાનો એક ખાડો થાય છે. ઓલાને એટેક આવ્યો છે કે ઓલાને શું થયું કાંઈ નહીં, બાલ્કની બસ ખાલી એમને સ્મેલ મારી ગયો કે 3-4 દિવસ થઈ ગયા હતા, અને કીડીઓ પણ ચડી ગઈ હતી. તે ખાડો તમને ખોલો, પહેલાં અમે ખાડો ખોદી નાખી. આ છે ઓલો, એને શરીરમાં કઈ થયેલું છે? કઈ નથી, તો એને એટેક આવી ગયો છે. બિચારી કીડીઓ ખાઈ ગઈ છે અડધું તો માથું ને. નમસ્તે ભાઈ. પેલું કામ આ થયું આપણું. સારું ચાલો ઉપર જઈને પલકને મળાવું, અને આ જે બધા આવેલા છે એમને મૂકવા જવાના છે. રાજુલા જોઈ છે, થાર લાવી છે રાજુલા, કે થાર વગર ગમતું નથી ઘરે. થાર હોય થાર ન હોય એટલે સૂનું સૂનું લાગે. બસ એ મૂકી દીધું માથે. ઓકે ડન 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 કિયા જાય. વાહ જયસુખ વાહ, નવી ઘરવાળી મળશે. હજોથી સારું ચાલો. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે. એ ભાઈ, વ્લોગ તો ક્યાંનો સ્ટાર્ટ થઈ ગયો? ક્યારે કે મેં હવારમાં શરૂ છે. ઓલા ઓલા ને બિચારાને અંતિમ વિધિ દીધી ત્યારનું. હાલો મને ખબર છે. તો અત્યારે આપણે જવાનું છે ગામડે. ગામડે આપણે ખબર જ છે, હનુમાન દાદાની મૂર્તિ લાવેલા છે, તો એ ગામડે મૂર્તિ લઈ જવાની છે. અને બીજી વાત એ કે આપણી હારે અશોકભાઈ ને એ બધા જ લોકો આવેલા છે, તેમને મૂકવા માટે જવાના છે. અને બસ એ કામ છે, બીજું તો કોઈ કામ છે નહીં. ડોક તરત અડી, જ્યારે પણ ડોક દેખે ને, મારું વાલ્યું વાલ્યું, મારું ડાલું ડાલું, મારું ડાયું ડાયું. બોલતી જ નથી કોઈ દી. તો હું બોલે, હું બોલસ, હું બોલું કબર. પપ્પી મારો પપ્પી એમ બોલસ. બોલતી પપ્પી તો મારા મોઢામાં શબ્દ જ ન હોય. પપ્પી પપ્પી પલક નું નામ છે પપ્પુ. મેં નામ પાડ્યું શું કામ, એક ગાડીમાં પલક પપ્પુ લખ્યું તો કે પલક લખ્યું, પલક લખ્યું એટલે પપ્પુ છે. તો પપ્પુ નું પલક કે પલ્લુ કેમ થાય? વોટ હિન્દીમાં પ હું કીધું પપ્પુ, પપ્પુ હિન્દીમાં લખેલું હતું, 3 અક્ષર નું જ હતું. ગાડીમાં રખાય ગામડે ખોવાઈ જાય એમ થોડી રહી. ગાડીમાં રખાય એટલે બે ગાડી લોક થઈ ગઈ હોય તો ગાડી મંદિર ચાવી પડી રહી. ઈ ખબર ન પડી પાછી મને. અરે મંદિર વાળું ખાનું સારું છે, મંદિર માં ચાવી રહી તો સારું કેવાય ને, એમ કહું. ખોવાઈ જાય એટલે ગામડે જવાનું ને ચાવી લેવા. કેવું મગજ એક. અહીંયા મંદિર માં રાખવી સારી કે ગાડી અમારી પાસે હોય? ગામડે થોડી ગાડી પડી હોય. બોલો મગજ તો આજે કમેન્ટ કરી દેજો ગાઈસ, હું કવિ આચુક ધમુકે આચુ. જો મારું કહેવાનો મતલબ શું છે, મારું કહેવાનું એવું છે કે આપણે ભાડાના મકાન રહીએ, કઈક કવર થયું, ચાવી ખોઈ ગઈ. આ ચાવી આટો મારે રાજકોટ ધક્કો થયો તો ખબર ને, રાજકોટમાં ક્યાં હતા? રાજકોટમાં ભૂલાઈ ગઈ હતી ચાવી. મારું કહેવાનો મતલબ એ હતું કે ખાલી બસ ઘરે ચાવી હોય ખોવાઈ જાય તો મંદિર માં ચાવી, મતલબ એનું ખાનું જે નાનું છે એમાં પડી હોય તો મળી જાય. આપણે ચાવી ખોવાઈ જાય તો સીધું ગમે તે ગાડી કરીને ગામડે ચાવી લેવા જવાની. દાદા કેટલું અઘરું પડે એ વાત. બાપા મૂકી દઉં છું અહીંયા. નહીં નહીં અહીંયા રાખી દેવાનું. દાદા કોણ છે એ? ભૂત ભૂત ત્યાં થોડી રખાશે. અચ્છા અચ્છા પાછળ થી માણા ખોલે એ શું છે? અચ્છા તો આ કોકના માથે પડશે તો નો પડે. ડીકી જો દેખાડ, વરના ની ડીકી ફિટ ચેક કરે. ઈ બાપ રે આ ડીકી, એ આમાં તો જો માણા હમાઈ જાય. હું બે માણા ઉતારે અંદર. આટલી મોટી ડીકી આવે? તારો બીજો સામાન. ઓ બાપા, હાય હાય બાબુ. અહીંયા એટલો વરસાદ પડી ગયો ભાવનગરમાં, પણ ગરમી જેટલી થાય છે. મેં તો પાછળ મૂક્યા છે ભગવાનને. ફાઇનલી અશોકભાઈને લઈને આવતા રહ્યા છે. શુભભાઈ શું લીધું? નતો લેવાનું, એટલા રમકડા લેવાઈ ગયા. પણ બિલ કેવું બન્યું ભાઈનું? બિલ 900 રૂપિયા. ઓ માય ગોડ, કેતો માય ગોડ. હવે
વર્ણન અંદર અમે 6 જણા બેઠા છીએ અને ફટાફટ અત્યારે જઈએ છીએ. અમને થાર જોતી છે કે થાર તો લાવી છે કે ગમે એમ થાય, થાર વગર ગમતું નથી એટલે. ઓહો, આરતી ઉતારીને ઘરે આવી જાય એટલે. અહીંયા દાદા હનુમાન દાદા અહીંયા રાખ્યા છે, બસ ઘરે પહોંચી જાય અને પછી તમને મૂર્તિ દેખાડું. હેલો મિત્રો, એક વિડીયોમાં આગળ વધાવો તો મારા દોસ્તાર આર્યનભાઈ એક છે ને મને એક ચેલેન્જ આપી છે જેમાં હું એવિએટર રમીને જો હું હારી જાઉં તો એમણે 10 ગુણા પૈસા પાછા આપશે. તો ચાલો ચેલેન્જ હું એક્સેપ્ટ કરીએ. આમાં 6 રાઉન્ડનું પ્રેડિક્શન થાય છે અને 1500 રૂપિયાનું રેક્સ લગ છે. અને હા, હું આમાં ઓફિશિયલ રાઉન્ડ રાખું છું 6.32. તો ચાલો થોડી વાર રાહ જોઈ લઈએ રિઝલ્ટ શું આવે છે. ઓ યાર, રિઝલ્ટ આવી ગયું, 9665 રૂપિયા હું જીતી ગયો ને. સી પ્રેડિક્શન મારું સાચું થઈ ગયું. જો ભાઈ જીતી ગયા તો બીજો રાઉન્ડ તો ચેક કરવો જ પડશે. ચાલો બીજા રાઉન્ડમાં આપણે બીજા રાઉન્ડની અંદર ઓફિશિયન્ટ રાખશું 6.95 અને આમાં લગાવશું આપણે 5000ની બેટ. તો ચાલો રિઝલ્ટની રાહ જોઈએ શું આવે છે. લો ગાઈસ, રિઝલ્ટ આવી ગયું ને. આ વખતે પ્લેન રોકાણું છે 6.95 ઉપર અને હું જીતી ગયો છે 47200 રૂપિયા. લો ભાઈ, મને તો વિશ્વાસ નથી આવતો કે હું 1500 રૂપિયા લગાવીને 48665 રૂપિયા જીતી ગયો છું. જો તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ અને આનો વિડ્રોલ પણ બહુ ફાસ્ટ છે. જો ભાઈ, આર્યનથી મારે કાંઈ લેવા દેવા નથી, પણ તમારે જો આ સોફ્ટવેર જોવે છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં લિંક આપી છે ને ક્લિક કરો એટલે આર્યનનું ટેલિગ્રામ ગ્રુપ ખુલશે. ત્યાં તમે ટેક્સ્ટ પર જાઓ અને લખો મિસ્ટર ધામુ એટલે થોડી જ વારમાં રાહ જુઓ રિપ્લેની તમને લિંક મળી જશે. અને હા, સોફ્ટવેરને મેળવવાનો મોકો ચૂકી ન જતા તો જલ્દી જાઓ. મારે ખર્ચો હશે 2-3 કિલો લઈને મૂકી દો. મારા પગ એટલા દુખે છે કે વાત પૂછો. અત્યારે આ બે પગ ખોટા એવું લાગે. ઋતુભાઈ અલ્ટિકા નો લાવ્યા પણ સોરી હનુમાન દાદા ને પવન ના પડવા કરે કા. ભલે હનુમાન દાદા કેસરી કલર ના જ છે ને આપડે, કેસરી રંગ છે. કેસરી હોય તો સિંદૂર સડે, આમાં સડે લે ચડે, આમાં નીચે તર્યું છે ને લેવલ નથી એટલે એવું મેં એવું એ લોકો એમ કીધું હતું. આ અહીંયા સુધી અંદર રાખવાના હોય એમ, અહીંયા સુધી આના સુધી અંદર રાખવા પડે એમ છે ને, સણવું પડે. અવન મંદદા છે, દેખાય દેખાય એમ તે પાણી ચડશે એટલે દેખાશે, પાણી પડશે એટલે ચોખ્ખું દેખાશે. નકર આમ પાછળ કાક મૂકી દે પાછળ તો એ ઊભા રહી જાય. કાપી નાખવાનું સીણિયા સીણિયા અને નીચે અંદર બેહાડ દેવાનું. હનુમાન દાદા ને લાવી દીધા. હનુમાન દાદા ની નવી બેઠક બનાવવાની છે, ઈ બેઠક બનાવશે ભાઈ કાલે, કે છે ઈંટું લાવવાની છે, પછી બધું થોડું કમ્પ્લીટ કરવાનું છે. એ બધું કમ્પ્લીટ થાય એટલે થોડીક પાલ લાગશે, ભાઈ કરી નાખશે એમ કીધું છે મમ્મીએ. અને અત્યારે અમે ક્યાં જવાનું છે આપણે? ઠુસવા, પેટનો ખાડો પૂરવા. ભૂખ લાગી? પેટનો ખાડો મારો ન ભૂલે ને ત્યાં ભૂલે. હા, પેટનો ખાડો જ્યાંથી પૂરાય નહીં ત્યાં સુધી હું બોલું નહીં. મારો નિયમ છે, પેટનો ખાડો તો હું પૂરી દે તો જ બોલવાનું, બાકી નહીં બોલવાનું. તમને પણ ખબર પડે ને કે આને ખવડાવી દેવું જોઈએ પછી જ કરવું જોઈએ કામ. આજે તમને શીખવાડ્યું મેં. બે તો ખરો કરી જાય અંદર.
ના ના આમ પગ અંદર આવશે ફોટો પણ પોસ્ટર માટે મસ્ત આવશે કઈ નઈ ખાવાનું છે કે નથી ખાવાનું એમ નો કે મારી કસમ ભલે કે મંગાવી હતી ગુજરાતી થાળી તો એની ગુજરાતી થાળી આવી ગઈ છે તો સારું સારું જમી લે જેટલું મેં શાક કીધું ઈ શાક આવ્યા જો મેં કીધું ઈ શાક આવ્યા આ બે મેં કહ્યું નિયમ હા જઈશું તાર જમવું છે બહુ ભૂખ લાગે સાદા ભૂખ લાગે કેસા લગા ભૂખ લાગે તારા કંપની કલર ફિટિંગ છે કે ફિક્સ ફિક્સ કલર છે ફિક્સ કલર જાય ભાઈ ની બ્રાસ મારો સાબુ મારો ગ્લેન્ડર ઘણો તો એનો વજન લારું લાગે કેમ કે આમ હાથી ચલાવે એવું લાગે આ બધું આમ પેલી તો આંગળીએ ફેરવો ને ઇલેક્ટ્રોનિક આવે ને એવું સ્ટીયરિંગ છે આમાં તો કેવું હાર્ડ લાગે એનું સ્ટીયરિંગ છે ને તમને હું એકવાર વિડીયોમાં બતાડીશ ખાલી તમે આંગળી આમ કરીને ખાલી આમ કરો ને તો આખું સ્ટીયરિંગ આમ ફરી જાય આમ તો આમ કરો ને તમારી આંગળી ભેવડી થઈ જાય બહુ હાર્ડ લાગે આનું છે ને થોડું હાર્ડ છે પણ હાર્ડ છે ને એ મને બહુ ગમે હાર્ડ તમને આમ ન આવડતી હોય ને તો તમે ચલાવો ને તો આમ ભાગે નહીં કે અને એકદમ આમ ફરી જાય ને થોડું બીક લાગે ભાવનગર આપણે જે ભાઈ ની વરના હતી એ લઈને નીકળી ગયા છીએ અમે અત્યારે પહોંચ્યા છીએ મહુવા બાયપાસ તમે જોઈ શકો છો આ છે મહુવા બાયપાસ આ મહુવા બાયપાસ છે રવિવારી માં જમું મને લઈ જ નથી જતો કેમ જોઈ હોય તો લઈ જતા પેલા હું ખુદ રવિવારી ના કપડા પહેરતો 30 રૂપિયા નો શર્ટ લાવતો નહીં 80 રૂપિયા નો શર્ટ લાવતો ત્યારે મને બહુ ગમે એ કપડા રવિવારીના પહેરતો એવું નથી બહુ પહેર્યા મેં રવિવારીના કપડા લેવા જાવ લઈ આવી એમ શું ના કેદી જાવ તું કેતી હતી આજે રવિવાર છે આજે રવિવાર છે હાલ રવિવારી જઈ યુ ટર્ન જલ્દી 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 યુ ટર્ન હલ્લો હલ્લો લઈ લે શું પહેલી લેવા પડશે હા એ જોડી તારા એમાં ક્યાં નાની મોટી વાત છે કપડા છે ને તો મસ્ત નહીં કપડા સારા આવે છે રવિવારના હા સારો લો એવું બધું છે અત્યારે મારે છે ને ઘરે જઈને મારે ઘર ધોવું છે મારો પ્લાન છે કે 5-6 દિવસ થી અત્યારે તો ઘર ની જે લાદી છે ને મને ચીકણી ચીકણી ફીલ થાય છે એટલે મને એવી રીતના ફીલ થાય ને કે મને મારું ઘર ગંદુ લાગે એટલે હું ઘર આખું ધોઈ નાખું ને બધું સાફ સફાઈ કરી નાખું એવું કરું તમે હું ઘર તમને બતાવીશ ચમકાઈ દઈશ ને આમ કેમ હીરામાં સોનું તપકાતું હોય સોનું માં તપકાઈ કેમ એમ નો થાય કા હીરામાં સોનું તપકાઈ ઈસ તો હું વિસરમાં પડી ગઈ હું એમ કેમ બોલી હારું હાલો ભાઈ બોર થઈ જાય ગાઈસ ગાઈસ બોર થઈ જાય ગાઈસ તમે બોર થાવ તળાજા વટી ગયા છે ને અત્યારે અમે લોકો ઉભા છે ચા પીવા માટે તો મસ્ત મજાનો પાર્કિંગ થઈ ગયો છે અત્યારે આઈસ્ક્રીમ લઈ લીધું અને ચા પીધી ને આઈસ્ક્રીમ લઈ લીધું નીકળી ગયા આઈસ્ક્રીમ હજી ચાલુ છે ચોકલેટ વરના જાય છે આગળ અને વરસાદ અંધારો છે આ સાઈડ પણ વરસાદ આવશે ને એ તો ફાઈનલ જ છે
ના જમ્યું નતું ને એટલે મૂડ લેશે તો હું આજ સવારનો જમી લીધું પાછું મૂડ સારું છે ને અત્યારે ઊંઘ આવે છે જબરજસ્ત. આજનો વિડીયો અપલોડ થઈ ગયો એટલે શાંતિ છે, બટ કાલનો હવે ઉપાધિ છે, કાલે હવે એડિટિંગ કરવો પડશે કાલનું. હાલો કન્ટિન્યુ રહેજો. કે મારી પાસે પૈસા તો છે પણ પેટ્રોલ પંપ નથી આવતું, તો અત્યારે શું કે ભાવનગર પહોંચી ગયા છીએ અમે લોકો, પણ પેટ્રોલ કંઈક અડધી કલાકથી પૂરું થઈ ગયું છે, તો પણ ભાવનગર શું કે એને શ્વાસ અપાવી અપાવી અમે પહોંચ્યા. રિલાયન્સ ગોતીએ છીએ, તમે જુઓ કદાચ ધક્કો ખબર નહીં પહોંચે કે ન પહોંચે, બાકી ધક્કો મારવો. હાલ્યો જો એ ટીચુક ટીચુક થાય દેખાય થોડું ભલે છે એટલે જો કઈ વાંધો નઈ. ઋતુભાઈ તમે ધક્કો મારજો, હું સ્ટેરિંગ પકડીને ચલાવી લઈશ. તો કઈ વાંધો નઈ, ધક્કો મારીને સાઈડ માં લઈ લેજો, હું અંદર બેસ. તો કઈ વાંધો નઈ, ક્રેન ને બોલાવીને સાઈડ માં લઈ લેજો, હું બેસ. કઈ ઓપ્શન છે હવે? હે ત્યાં એક ચોક ને બીજો ચોક છે એવું કઈક, બિચારી અમને કેમાં નાખીને ચલાવો છો? ન્યૂટન માં ચલાવે છે એવું કઈ કીધું. ન્યૂટન ન્યૂટન તો ખાવાનું બનાવે. ફાઇનલી રિલાયન્સ પેટ્રોલ પંપ આવી ગયું છે. આ ક્યારનું ચાલુ હતું, અત્યારે થોડું ઉભું રહ્યું છે. વ્લોગ લઈને હું થાકી ગઈ, ક્યાં ઉભું રહીએ તો સારું, પછી મેં વ્લોગ જ બંધ કરી દીધો. ફાઇનલી ડીઝલ ભરાઈ ગયું છે. એટલે તમે આવી ગયા ફાઇનલી, નવા ડ્રાઈવર આવી ગયા છે. તો જૂના ડ્રાઈવર કેમ ગયા? રજા ઉપર કેમ ગયા? કેમ ગયા? આર્યા જો આય તમે આય ઘરે. નહીં 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 આખું નહીં. એ આ જો ઉઈ તા. હાલો આ ઓય આપું કેટલા બિસ્કિટ માટે આ જો તો કેવા છે. એ બાપ રે. હેલો મિત્રો, એક વિડીયોમાં આગળ વધો તો મારા દોસ્તર આર્યનભાઈ એક છે ને મને એક ચેલેન્જ આપી છે, જેમાં હું એવિએટર રમીને જો હું હારી જાઉં તો એ મને 10 ગુણા પૈસા પાછા આપશે. તો ચાલો ચેલેન્જ હું એક્સેપ્ટ કરીએ. તો સારું ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે એડિટિંગમાં મારે અત્યારે થઈ ગયા છે દોઢ, મને ખુદને નથી ખબર દોઢ વાગ્યાની પલક ક્યારની સૂઈ ગઈ છે. તો સારું ચાલો મહાદેવ, તો નવા વિડીયોની સાથે મળે ટુમોરો, ત્યાં સુધી ભાઈ ભાઈ, કેમ કે 2 દિવસ 3 દિવસ નહીં પણ 4 દિવસનો થાક છે, ભેરો છે, લોનાવાલા બકાવન પછી ઉજ્જૈન નાસિક થાકી ગયા છે. આવો ભાઈ ભાઈ, સર્વોત્તમમાં જમવાનું મળી જશે. સોરી શું બોલું છું, સર્વોત્તમમાં જમવા.